સુરતના મજૂરા ગેટ નજીક આવેલ કૈલાસનગરમાં જૈમિસ નામના તરુણની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવાતા જૈમિસનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જૈમિસ નામનો તરુણ પિતરાઈ બહેન સાથે વાતચીત કરતો હોવાની શંકામાં પિતરાઈભાઈ જિજ્ઞેશે અને તેના સાથી મિત્રોએ ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની પોલીસને શંકા છે. હાલ તો અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી જિજ્ઞેશને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર મજૂરા ગેટ નજીક આવેલ કૈલાસનગરમાં જૈમિસ કિશોર પટેલ પોતાના પરિવાર સાથે રહેતો હતો. રાત્રે 12 વાગ્યાના અરસામાં જિજ્ઞેશ અને તેના 3-4 સાથી મિત્રો ઘર નજીક આવ્યા હતા અને જૈમિસને ફોન કરી નીચે બોલાવ્યો હતો. જૈમિસ નીચે આવતાની સાથે જ માથા, પીઠ અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પરિવારજનો જૈમિસને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં જૈમિસનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જેથી અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા આરોપી જિજ્ઞેશને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસ દ્વારા અન્ય સાથીદારો અને હત્યારાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જો કે પિતરાઈ બહેન સાથે વાતચીતને લઈ ચાલતા ઝઘડામાં જૈમિસની હત્યા કરવાની શક્યતા રહેલી છે. 1 વર્ષ અગાઉ પણ જૈમિસ જિજ્ઞેશની પિતરાઈ બહેન સાથે વાત કરતો હોવાને લઈ ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉમરા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવાઈ હતી અને આ દરમિયાન જૈમિસ અને જિજ્ઞેશ વચ્ચે પણ સમાધાન થયું હતું અને જૈમિસ વાત નહીં કરવાનું જણાવતા સમાધાન થયું હતું. જો કે જિજ્ઞેશને શંકા હતી કે જૈમિસ હજુ પણ વાતચીત કરતો હતો. મૃતક જૈમિસના પિતાનું અવસાન થઈ ગયું છે અને ભાઈ ભાભી અને માતા સાથે કૈલાસનગરમાં રહેતો હતો. પિતાના મોતના બાદ નાના દીકરાની હત્યાના કારણે પરિવારમાં શોકની માહોલ છે, જ્યારે જૈમિસનો મોટો ભાઈ હત્યા કેસમાં જેલમાં છે. એના પાછળ જીજી અક્ષય બોની લોકોનું દુશ્મની હતી તો એ લોકોએ મારી લાઈકો છોકરીની મેટલમાં રાતના ફોન કરીને બોલાવ્યો હશે તો બહાર ગયો તો રાતના 12 અડધી રાતના મારી લાઈકો તો એ લોકોએ કેટલા સમયથી ઝઘડો ચાલતો કઈ કરી એ લોકોને લગભગ 4-5 વર્ષ થઈ ગયા. આ બધું કે પોલીસને કઈ ધ્યાન કે એ તો જાણ તો એની જ હતી પોલીસને. મુકેશ ગુરવ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.